પાટણના સાંતલપુર તાલુકાના થી વધુ ગામોને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળશે સરકારે એકસો છવ્વીસ કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે સાંતલપુરના અંતરિયાળ ગામોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ખેડૂતો સરકાર તેમજ સ્થાનિક ધારાસભ્યોનો આભાર માની રહ્યા છે નર્મદા કેનાલ પહોંચી શકી ન હતી જેથી આ વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડતો હતો અને માત્ર ચોમાસુ આધારિત ખેતી કરી શકતા હતા સરકારે આપેલી મંજૂરીને લઈને રાજકીય પક્ષો લાભ ખાંટવા સક્રિય થયા છે રાધનપુરના ધારાસભ્ય દેસાઈએ ચોરાડ પંથકમાં પહોંચી પોતે કામગીરી કરી હોય તેવું વાતાવરણ સર્જાવવાનો પ્રયાસ કર્યો તો ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે આપેલી કામની મંજૂરી મામલે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અત્યારે અગિયાર ગામમાં એકસો છવ્વીસ કરોડની યોજના આવી છે બાકીના છ ગામ બાકી છે ત્રણ રાધનપુરના ત્રણ સાંતલપુરમાં એમાં પણ ઇઠ્યાસી કરોડની યોજના તૈયાર પડી છે આજે આ સ્કીમ મંજૂર થઈ છે એનો માટેનો શ્રેય મારા વિસ્તારની જનતાને જાય છે મારા વિસ્તારના યુવાનોને જાય છે મારા વિસ્તારની બહેનો માતાઓના આશીર્વાદના લીધે આ યોજનાનું કામ પૂર્ણ થયું છે આ માટે અને સરકારને કહું છું કે હજુ અમારા છ ગામનું બાકી છે એ બાકી છે પૂરી કરજો મારા સાતલપુર તાલુકાના ચોડાણના જે અગિયાર ગામો નર્મદાથી વંચિત રહી ગયા હતા એ તમામ ગામડાઓની અંદર નર્મદાની કચ્છ કેનાલમાંથી પાણી પિયત માટે હવે પહોંચાડવામાં આવશે એની સૈદ્ધાંતિક મંજૂરી મને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ આપી દીધી છે ત્યારે મારા તમામ ખેડૂતોને અભિનંદન પાઠવું છું જ્યાંથી નર્મદા કેનાલનું પાયો નખાણો ત્યાંથી અમારી આ રજૂઆત હતી અમને હજુ સુધી પાણી મળ્યું નહોતું અને આજે અમને એમનું પાણીનો સમસ્યાનો ઉકેલ લાવ્યા તેના બદલ રઘુભાઈ દેસાઈનો ખૂબ ખૂબ આભાર ભેટ અમદાવાદવાસીઓને ધનતેરસના દિવસે મળી અમૂલ્ય ભેટ શહેરમાં એક હજાર અગિયાર કરોડના ખર્ચના વિકાસલક્ષી કામોનું લોકાર્પણ થયું શહેરની નિકોલ વિધાનસભા વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રજાલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું પૂર્વ વિસ્તારમાં આવેલી ખારીકટ કેનાલનું નવીનીકરણ થશે બારસો કરોડના ખર્ચે પાંચ ફેઝમાં કેનાલનું નવીનીકરણ કરાશે જેના પહેલા તબક્કાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે નરોડા સ્મશાનથી વિંછોલ સુધી પ્રથમ ફેઝમાં કામ થશે કેનાલના નવીનીકરણથી અમદાવાદના પૂર્વ વિસ્તારની સમસ્યાનું નિરાકરણ આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રમૂજી અંદાજમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીતનો દાવો છે નાલ નું કામ શરૂ થઈ જશે આપણે તો નવી કાર્ય પદ્ધતિ માન્ય નરેન્દ્રભાઈ આપી છે જેનું ખાત ખાતમુહૂર્ત કરીએ છીએ એનું લોકાર્પણ પણ આપણે જ કરીએ છીએ ભારતીય જનતા પાર્ટી જ આવવાની ફરી તમદાર ચિંતા જ ના કરશો કોરોના બાદ દિવાળીની ઉજવણી અંગે લોકોમાં અનેરો ઉત્સાહ છવાયો છે રાજકોટમાં મહાનગરપાલિકાએ ધનતેરસમાં કરવામાં આવતી આતિશબાજીના કાર્યક્રમનું આ વર્ષે પણ આયોજન કર્યું હતું માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં આતેશબાજી નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા ધનતેરસની જે એક પ્રથા છે કોર્પોરેશનની એ પ્રમાણે ધનતેરસના દિવસે આજે આતિશબાજી યોજવામાં આવી હતી લોકોએ ખૂબ આનંદ લીધો પચાસ હજારથી વધારે લોકો હું માનું છું કે સ્ટેડિયમની અંદર હશે અને એના કરતાં વધારે લોકો આસપાસ સડકો ઉપર બિલ્ડિંગ ઉપર એનો આનંદ લીધો હશે અમદાવાદના નવરંગપુરા વિસ્તારની કમલા સોસાયટીમાં ભાઈએ જ ભાઈની હત્યા કરી મિલકત વિવાદમાં નરેશ હેમવાનીની હત્યા કરવામાં આવી તે ઉપરાંત નાના ભાઈએ ભાભીની હત્યાની પણ કોશિશ કરી હતી મિલકતને લઈને બંને ભાઈઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો જેને લઈને સુનીલ હેમવાનીએ તેના મોટા ભાઈની હત્યા કરી તેના ભાભીને મારવા આવતા તેઓએ ભૂમાભૂમ કરતા આસપાસના લોકો ભેગા થયા હતા જેને લઈ મહિલાનો જીવ બચી ગયો